गुड मॉर्निंग फ्रेंड्स, धोरण 11 छठो चैप्टर आपणे करीए छीए। लास्ट टाइम मळ्या ते वखते आपणे संपूर्ण अस्थितिस्थापक अथडामण विषे जोयुं हतुं। आजे आपणे एक परिमाणमां संपूर्ण स्थितिस्थापक अथडामण विषे जोवाना छे। स्थितिस्थापक अथडामण એટલે અથડામણ પહેલાની પરિસ્થિતિ ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછીની પરિસ્થિતિ, આ બંને પરિસ્થિતિનું એનાલિસિસ કરવાનું છે। આપણે ચેક કરવાનું છે કે અથડામણ પહેલા જે બંને પદાર્થના વેગ હતા એ અથડામણ પછી બંને પદાર્થના વેગ રહે છે કે બદલાય છે। ઓકે, અત્યારે આપણે જસ્ટ એ બંને પદાર્થના અથડામણ પછીના વેગ શોધીશું, ઇક્વેશન શોધીશું, એક્ઝામ્પલ કરશું, ત્યારે આપણને ખબર પડશે કે શું પહેલાની પરિસ્થિતિ જળવાઈ છે। તો અત્યારે જસ્ટ આપણે ઇક્વેશન સાબિત કરવાનું છે, બરાબર છે। ચલો ફટાફટ, કેલ્ક્યુલેશન થોડું લાંબુ છે એટલે ફટાફટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, બીજી બધી વાત નથી કરતા, ઝડપથી શરૂઆત કરીએ। તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ, બરાબર છે, શું કરવાનું છે તે જોઈએ। ફરી પાછો આગળની જેમ એક પદાર્થ છે, M1 પદાર્થ છે, V1 જેટલો વેગ છે, ગતિ કરે છે, એક બીજો પદાર્થ છે જેનો દળ M2 છે, એનો વેગ 0 છે, કેમ એ સ્થિર છે, ને ત્યાર પછી આ બંને પદાર્થ અલગ અલગ રીતે ગતિ કરે છે। સમજો હું બતાવું છું કે એક પદાર્થ આમ ગતિ કરે છે, એક પદાર્થ આમ ગતિ કરે છે। ઓકે, આ છે M1, આ પદાર્થ છે M2, આનો વેગ છે V1F, આનો વેગ છે V2F। અથડામણ પછી બંને પદાર્થ અલગ અલગ રીતે ગતિ કરે છે। જો અહીં તમને એંગલ નથી મૂક્યો, કોઈ પણ થીટા નથી, પણ એક પદાર્થ થોડો કામ ગતિ કરે છે, છૂટા છે, બંને પદાર્થ ભેગા નથી થતા। સંપૂર્ણ અસ્થિતિસ્થાપકમાં શું હતું કે બંને પદાર્થ ભેગા થઈને ગતિ કરે છે, બરાબર છે, બંને પદાર્થ સાથે ઘસડાય છે। અહીં એવું નથી, અહીં કેવું છે, અથડાયા પછી રિક્ષા આ બાજુ, કાર આ બાજુ, બધું છૂટા છૂટા છે, બંનેનો કંઈક વેગ છે, અથડાયા નામ ફેંકી દીધો પેલી આમ ગઈ, બરાબર છે। તો ચાલો એને ધ્યાનમાં રાખીશું, તો M1 પદાર્થ કઈ અલગ રીતે જાય છે, M2 પદાર્થ કઈ અલગ રીતે જાય છે। ફરી પાછા બે નિયમ કયા છે આપણા, વેગમાનનો સંરક્ષણનો નિયમ, ગતિ ઊર્જાનો સંરક્ષણનો નિયમ। ઓકે, ફટાફટ કરીએ, વેગમાનના સંરક્ષણનો નિયમ આના ઉપરથી લખું તો ડાયરેક્ટ લખું છું, હવે જોતા રહેજો। તો ઇક્વેશન થશે M1 V1 = જો સમીકરણ થાય M1 V1 + M2 V2, મેં ટર્મ કાઢી નાખી, કેમ કાઢી નાખી, કેમ બીજો પદાર્થ તો સ્થિર છે જેનો વેગ V2 બરાબર 0 છે, તો મેં એટલા માટે M2 V2 લખ્યું નથી, કાઢી નાખ્યું છે, બરાબર છે। તો જરા ધ્યાનમાં રાખજો, M2 V2 મેં કાઢી નાખ્યું છે, અત્યારે ઇઝ ઇક્વલ ટુ અથડામણ પછી M1 V1F + M2 V2F, ભેગું ન થઈ જાય એટલા માટે થશે આ રીતે। આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1, બરાબર છે, આ આપણને મળ્યું હતું। ઓકે, સાદી પદ્ધતિથી આપતા જઈએ, ચલો ને ઇક્વેશન નંબર 1 લખો કે નહીં લખો ફરક નહીં પડે, એક કામ કરે, આના પરથી ફાઇનલ વેગ છે M2 V2, બીજો પદાર્થ અથડાઈને કઈ બાજુ જાય છે એનો વેગ કેટલો છે એને આપણે કરતા બનાવ્યું, ચાલો આને હું કરતા બનાવું છું। તો સમીકરણ શું થશે, M2 V2 F = આ આ બાજુ આવવું પડશે, તો M1 V1 - M1 V1 F, આને આપણે એક સમીકરણ આપી દઈએ નંબર 1,
क्लियर है तो बता दे, चलो फटाफट जो लो, चलो शुरू कर दे, ध्यान मारे जो बता दे। चलो आ वेगमान ना संरक्षण नो नियम थे, हवे आपने शुरू कर सु गति ऊर्जा लेवानी छे। शुरू कर सु आपने गति ऊर्जा, गति ऊर्जा माटे फेर पाछो 1 हाफ m1 v1 स्क्वायर इज इक्वल टू, जो आनी नथी लेतो કેમ આનો વેગ 0 છે તો 1 હાફ m2 v2 સ્ક્વેર 0 થઈ ગયું એટલે આને લગતા નથી તો જો ફરી વાર જો આપણે શું છે 1 હાફ m1 v1 f2 સ્ક્વેર પ્લસ 1 હાફ m2 v2 f2 સ્ક્વેર 1 હાફ m2 સ્ક્વેર 1 હાફ m2 સ્ક્વેર બધા માં જો 1 હાફ કોમન ની કરવાનો એ કેન્સલ થઈ જશે तो આપણી પાસે વધવાનું શું છે અહીંયા m1 v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m1 v1 f2 સ્ક્વેર પ્લસ m2 v2 f2 સ્ક્વેર આપણી પાસે વધવાનું છે ક્લિયર છે હવે જો સમીકરણ એકવાર આપણે શું લખ્યું હતું m2 v2 f તો આ કિંમતનો આ જે આન્સર છે આના m2 v2 f બરાબર જે કંઈ પણ છે એ આપણે અહીં મૂકી દઈએ m2 v2 f ની જગ્યાએ અને જો છૂટું પાડો ચાલો તમને વધારે દેતા હશે m1 v1 સ્ક્વેર બરાબર m1 v1 f સ્ક્વેર પ્લસ m2 v2 f ઇનટુ v2 m v1 સ્ક્વેર આ તમે બે અલગ અલગ ભાગ કર દો બરાબર છે જેથી કરીને આ ઇક્વેશન ની કિંમત આપણે મૂકતા ઈઝીલી ફાઉન્ડ તો શું કરશો આની કિંમત આપણે આ જગ્યાએ મૂકવાની છે બરાબર છે ચાલો ફટાફટ જોડે સ્ક્રીનશોટ લઈ લો ચાલો જલ્દી सो जल्दी स्क्रीनशॉट ले लीजिए जरा v2 એ આ વેગ અત્યારે શોધવો છે
तो चलो नक्की करो तमारा छे मारे v1 f શોધવો છે કે v2 f શોધવો છે તમારે નક્કી કરવાનું કે તમારે ઇક્વેશન બનાવી શકો છો તમે અત્યારે મારે એક કામ છે કે મારે v2 f શોધવો છે ચલો તો v2 f નો જે ટર્મ છે એમાંથી કઈ કોમન કાઢો છો પર શું થશે જો આને હું આ બાજુ લઈ આવું છું એ થશે m1 v1 સ્ક્વેર માઈનસ m1 v1 f નો સ્ક્વેર is equal to અહીંયા છે તમારી પાસે વર્ગ્યુ m1 v1 v2 f માઈનસ m1 v1 f v2 f આટલું વધે છે આ બંનેમાંથી કોમન નીકળશે m1 તો m1 ના કોમન લઈ લઉં વધ્યું તમારી પાસે v1 સ્ક્વેર માઈનસ v1 f સ્ક્વેર is equal to અહીંથી કોમન લઈ લેજો m1 તો કોમન નીકળશે જ બરાબર છે પ્લસ આ v2 f પણ કોમન નીકળશે એટલે ઇન્ટુ v2 f પણ કોમન લઈ લો અહીંયા બધું v1 માઈનસ v1 f આટલું બધું તમારી પાસે જોઈએ બરાબર છે આ બંને બાજુથી m1 કેન્સલ થઈ ગયા તમારી પાસે બધું v1 સ્ક્વેર માઈનસ v1 f સ્ક્વેર હવે થોડી વાર તમને વિચારો x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર ઇક્વેશન નો વિચારો x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર શું થાય x માઈનસ y x પ્લસ y ફરી કહું છું x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x માઈનસ y x પ્લસ y તો અહીં હું કરી દઉં v1 માઈનસ v1 f અને v1 પ્લસ v1 x માઇનસ y x પ્લસ y થઈ ગયું ચાલ આ બાજુ શું હતું is equal to v2 f અહીંયા હતું v1 માઇનસ v1 f v1 માઇનસ v1 f v1 માઇનસ v1 f કેન્સલ થઈ ગયા તમારી પાસે શું વધે છે તો v2 f બરાબર v1 પ્લસ v1 f તમારી પાસે અત્યારે આ ઇક્વેશન વધ્યું છે v2 f બરાબર v1 પ્લસ v2 f આપણે નંબર આપી દઈએ નંબર 2 બરાબર છે ચાલો ચલો ફટાફટ ઇક્વેશન જોઈ લો ક્યાંથી કઈ રીતે સિમ્પ્લિફિકેશન થયું છે તે કારણ કોઈ પણ જગ્યાએ મિસ્ટેક થવી ના જોઈએ ચલો ફરી પાછો અહીં સુધી લખી નાખો અથવા સ્ક્રીનશોટ લઈ લો હવે શું કરવાનું બધું ભૂસી નાખશું જ્યાંથી શરૂઆત કરવાની છે ત્યાંથી શરૂઆત કરીએ ફરી પાછો તો અહીં સુધી જરા ધ્યાનમાં ફટાફટ લખી નાખો જલ્દી ફાસ્ટ ચાલો થઈ ગઈ સુધી ઓકે હવે આપણે શું કરીએ આ v2 f ની આ જે કિંમત છે એ સમીકરણ 1 માં મૂકી દીધી છે સમીકરણ 1 એટલે એની ઉપરનું સ્ટેપ જો પહેલું જે ઇક્વેશન હતું કે તો જો હું બધું ઘસી નાખું છું કે બરાબર છે સુધી છે આપણે અત્યારે તો v2 f ની આ કિંમત આપણે અહીં મૂકી દઉં છું જે સ્ટાર્ટિંગ નું ઇક્વેશન હતું જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ત્યાં મૂકી દઉં તો અહીં આ ઇક્વેશન થશે m1 v1 is equal to m1 v1 f plus m2 v2 f ની જગ્યા મૂકી દઉં v1 plus v1 f આપણે અંતિમ વેગ બંનેના શોધવાના છે v1 f v2 f આ અંતિમ વેગ જ શોધવાના છે તો અંતિમ વેગનું કયું ટર્મ રહી ગયું v1 f ઓકે હજુ સાચું કામ અહીંયા થશે m1 v1 બરાબર
m1 v1m plus m2 v1 plus m2 v1m આ કૌંસ છોડી દીધો છે બાકી કંઈ કરતો નથી ઓકે v1f v1f વાળું સાથે રાખીએ v1 વાળું આ બાજુ લઈ જાય તો થશે m1 v1 minus m2 v1 is equal to આ બાજુ જે છે તે એટલે કે m1 v1m plus m2 v1 આટલું રહેલું તમારી સામે ચલો કોમન શું નીકળે અહીંથી v1 કોમન નીકળશે અહીંથી v1m કોમન નીકળશે તો અહીંયા કોમન કા લઉં છું v1 તો અહીંયા વધુ મારી પાસે m1 m2 અહીંથી કોમન લઈ લઉં છું v1m મારી પાસે વધ્યું m1 plus m2 આટલું થયું મારી પાસે ઓકે અને મુજબ રાખો ચલો આ જે થયું હવે હું શું કરું v1 એપ્લાય કરતા કરી દઉં છું v1 f બરાબર m1 minus m2 upon m1 plus m2 into r v1 इक्वेशन नंबर एक बेटा तो जो थई गयो तमारो अंतिम वेग पड़ी गयो पहला पदार्थ नो अंतिम वेग कितलो हशे तो के m1 - m2 m1 + m2 v1 जे बद्दी वेल्यू तुमने खबर छे एना स्वरूप आपण लागे જે તમને બધું ખબર જ છે m1 ખબર છે m2 ખબર છે v1 ખબર છે એના ટર્મમાં આવી ગયો તો આપણે હવે ઈઝીલી પહેલા પદાર્થનો અંતિમ વેગ શોધી શકીએ છીએ બરાબર છે ઓકે આના પરથી આપણે કામ કરીએ આપણું એક ઇક્વેશન હતું ઇક્વેશન નંબર 2 કયું હતું ઇક્વેશન જરાક યાદ કરી લેજો ઇક્વેશન નંબર 2 માં આ 3 ની કિંમત મૂકીએ છીએ આપણે પહેલા અહીં સુધી જોઈ લો પછી આગળ વધે ચાલો ફટાફટ જોઈ લો જરા જોઈએ આપણે હવે ઓકે આપણે સમીકરણ કેવું લાગ્યા હતા અહીંયા કે ભાઈ v2f બરાબર v1 + v1f સમીકરણ નંબર 2 અહીં લખ્યું હતું એ સમીકરણ હવે શું કરે આ v1 આપણી કિંમત ત્યાં મૂકી દઈએ આપણે ચાલો અહીંયા થશે v2f બરાબર v1 + હવે v1 આપણી કિંમત મૂકી દઉં છું m1 minus m2 छेदमा m1 plus m2 into छे v1 चलो आ रहे लसा ले लिया पहला लसा तो निकल से m1 plus m2 तो आना तो m1 रखो छोड़ के तो ये लगी लो m1 plus m2 इलाने v1 साथ में गुना कर देंगे से प्लस m1 minus m2 आपन v1 साथे छे अने छेद में m1 plus m2 जे दशा छे ते ख्याल आवे छे आनो लसे नीचे छेद में पड़े थे के 1 એટલે આને આની સાથે ગુણાકાર કર છેદ માં તો જે છે તે બધા બ્રેકેટ છોડી દઈએ આપણે ચાલો બ્રેકેટ છોડી અહીંયા થશે m1 v1 plus m2 v1 plus m1 v1 minus m2 v1 छेद में m1 plus m2 આટલો આપણો સમજો તો કોણ કોણ કેન્સલ થાય છે જરા જોઈ લઈએ
m2 v1 m2 v1 આ કેન્સલ થઈ ગયા તમારી પાસે બધું m1 v1 2 m1 v1 તો અહીંયા થશે 2 m1 upon m1 plus m2 into v1 કોના બરાબર થયું v2 f બરાબર થયું સમીકરણ નંબર 4 તો v1 આપણું સમીકરણ m1 minus m2 upon m1 plus m2 into v1 અને v2 આપણું સમીકરણ 2m1 upon m1 plus m2 v1 તો જોયું આપણે આ બીજા પદાર્થનો પણ અંતિમ વેગ શોધી નાખ્યો જનરલી સ્થિતિસ્થાપક અથડામણ થાય તો અથડામણ પછી બંને પદાર્થનો વેગ બદલાઈ જશે સેમ નહીં રહે તો કેટલો બદલાય છે એ શોધવાનું છે એ માટે આપણે v1 અને v2 એમ શોધી નાખ્યું બરાબર છે ચલો તો v1 આપણી કિંમત આવી ગઈ v2 આપણી પણ કિંમત આવી ગઈ ઓકે આ જોઈ લો પછી એના વિશિષ્ટ બે કિસ્સા છે એ કિસ્સા જોઈએ આપણે ચલો પહેલા લખી લો આપણે ચાલો સ્ટાર્ટ કરીએ આપણે કે તો આપણે આ બે ઇક્વેશન મળી ગયા છે v1 f બરાબર અને v2 f બરાબર ચાલો તો આ બે કિસ્સા છે જરા જોઈએ ચાલો બે ઇક્વેશન રાખું છું બાકી બધું ભૂસી નાખું છું હવે વિશિષ્ટ કિસ્સા જોવા છે સ્થિતિસ્થાપક અથડામણના વિશિષ્ટ કિસ્સા ફેરી સમજો કે ફર્સ્ટ કન્ડિશન ધારો કે બે પદાર્થ એક પદાર્થ ગતિ કરતો કરતો આવે છે બીજો પદાર્થ સ્થિર ઊભો છે બરાબર છે સમજો કે આ બંને પદાર્થનું દળ સરખું છે કાર 600 કિલોની કાર છે કે 600 કિલોની બીજી કાર છે એની સાથે અથડાય છે બરાબર એમ તો એ તો ઝીરો થઈ ગયું જેમ પણ છે તે જેમ તો છે બંને સરખા છે ઝીરો ઓકે પહેલા પદાર્થનો વેગ ઝીરો થાય પહેલા પદાર્થનો અંતિમ વેગ ઝીરો થાય v2 f શું થશે v2 f બરાબર ઓકે અહીંયા છે 2m1 m2 બરાબર m1 લખી દો તો m1 plus m1 એ પણ 2m1 થશે અહીંયા થશે v1 કેન્સલ કેન્સલ તો v2m બરાબર v1 બીજા પદાર્થનો અંતિમ વેગ એ પહેલા પદાર્થના પ્રારંભિક વેગ જેટલો થાય ધ્યાનમાં રાખજો જરા બીજા પદાર્થનો અંતિમ વેગ એ પહેલા પદાર્થના પ્રારંભિક વેગ જેટલો થાય એટલે શું થાય તમે સમજો એક ગાડી અહીંયા ઊભી છે સેમ ગાડી ત્યાંથી આવે છે બીજી ગાડી એના જેટલી એના જેટલે જ વજન ધરાવે 80 ની સ્પીડ આવે છે અહીં અથડાશે તો આ જે ગાડી આવે છે એ ત્યાં સ્થિર થઈ જશે અને બીજી ગાડી એટલી સ્પીડથી ફંગોળાઈ જશે એટલી સ્પીડથી બીજી ગાડી ફંગોળાશે તો પહેલા પદાર્થનો વેગ ઝીરો થઈ ગયો જ્યારે બીજો પદાર્થ ઝીરો હતો એનો પહેલા જેવો થઈ ગયો ઓલ્ટરનેટ બદલાઈ જશે
बने की स्पीड बदलाई जैसे v1 की स्पीड 80 हती v2 0 हतो तो अथड़ामन पछी v1 ने 0 ने v2 ने 80 થઈ જશે बराबर છે गति ની આપલે થઈ જશે એક બીજા સાથે गति ની આપલે થઈ જશે ઓકે ચલો તો ફર્સ્ટ કેસ આ થયો સેકન્ડ કેસ જોઈએ સેકન્ડ કેસ જો m2 ઇઝ ગ્રેટર ધેન m1 m2 is greater than m1 m2 दर બહુ મોટું છે m1 કરતા m1 દર બહુ ઓછું છે એવું સમજો કે બાઇક વાળો ટ્રક સાથે અથડાય છે તો શું થાય ચાલ વેગ સુધી v1 f કેટલો થાય છે તે ઓકે આ जो m2 is greater than m1 હોય તો m2 ની સરખામણીમાં m1 ને આપણે ઇગ્નોર કરી શકીએ છીએ આવ ગણી રાખવાનું બરાબર છે m2 ની સરખામણીમાં m1 ને આવ ગણી રાખવાનું ચાલો તો અહીંયા m1 ને આવ ગણો તો 0 - m2 તો અહીંયા શું થશે માઈનસ m2 છેદમાં અહીંયા ફરી પાછો આ ઉપર કરો તો અહીંયા થઈ જશે m2 અહીંયા છે v1 m2 m2 કેન્સલ તો v1 m બરાબર માઈનસ v1 જો v1 m બરાબર માઈનસ v1 ક્યાં આવી ગયો v2 f સુધી આવે છે v2 f શું થશે ઓકે m2 ઇઝ ગ્રેટર ધેન છે અહીં m1 ને ઇગ્નોર કરે m1 ને કારણે કે ઉપર મે વધ્યું જ નહીં અહીંયા m1 આપણે ઇગ્નોર કરી દઈએ તો ઉપર મે વધતું જ નથી તો કંઈ આવ્યું જ નહીં તો v2 f બરાબર 0 બરાબર છે તો અથડામણના વિશિષ્ટ કિસ્સા થઈ ગયા વિશિષ્ટ કિસ્સા એક પહેલું બંને પદાર્થના દળ સરખા હોય તો ગતિની આપલે લેતે એક્સચેન્જ થઈ જાય બરાબર છે બંનેની ગતિ એક્સચેન્જ થઈ જશે અને બીજું જે સ્થિર પદાર્થ છે એનું દળ બહુ જ વધારે છે તો v1 પદાર્થ એની સાથે અથડાશે પાછો જ ધકેલાશે થાય ને ટ્રક ઊભી છે ટ્રક સાથે બાઇક વાળો અથડાય આની સાથે અથડે ટ્રક ને કઈ નહીં થાય બાઇક વાળો અથડે પાછો ખુંગુડાશે એટલે પાછો આવ્યો સ્પીડ માઇનસ થઈ જો આમ આમ અથડાયો પાછો ધકેલાયો તો સ્પીડ માઇનસ થઈ ગઈ v1 ની સ્પીડ કેવી થઈ ગઈ પહેલે જેવી હતી ને એને કદાચ પાછો ઊંધી થઈ ગઈ છે એટલા જ ઓછી પાછો ધકેલાશે તો માઇનસ v1 થઈ ગયો હવે v2 જે પદાર્થ છે ટ્રક જે છે જ્યાં છે તેની ત્યાં જ રહેવાની છે એ તો હાલવાની પણ નથી ઉપરથી બાઇક અથડાયું ને પાછું ખંભોળાશે પણ ટ્રક ત્યાંની ત્યાં જ રહેશે અથડામણ પછી પણ એટલા માટે v2 f બરાબર 0 તેનો ત્યાં જ રહેવાનું છે આને સિમ્પલ આ રીતે યાદ રાખવાનું તમારે બરાબર છે આ બંને વિશિષ્ટ કિસ્સા તમારે ધ્યાનમાં રાખવાના એક્ઝામ્પલમાં ગમે ત્યારે ગમે તે પૂછાય તો ચાલો આ તમારા જે વિશિષ્ટ કિસ્સા હતા તે પણ પૂરા થયા મીન્સ આ થિયરનું કેલ્ક્યુલેશન થોડું લેન્ધી હતું તો આપણે થોડું સ્પીડમાં રાખ્યું છે આપણે તો વિડીયોને જરા વારેઘડે 2-3 વાર જોજો લખતા જજો સમજતા જજો ઓકે ચાલો તો અહીંયા જે આને પૂરું કરીએ છે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે હવે આપણે એક્ઝામ્પલની શરૂઆત કરવાની છે બરાબર છે એક દ્વિપરિમાણમાં સંઘાત છે એ આપણે માટે ઇમ્પોર્ટન્ટ નથી તો એને આપણે અત્યારે રહેવા દઈએ છીએ એને કરતા નથી દ્વિપરિમાણમાં અથડાવવા ઠીક તેનું કંઈ કામ નથી આપણે છતાં એવું હશે તો તમને થોડું ઘણું સમજાવી દઈશ બાકી કામ કંઈ નથી વ્યવહારમાં બધે અથડામણ સ્થિતિસ્થાપક અથડામણ છે યાદ એ ઉપર રાખજો બરાબર સ્થિતિસ્થાપક અથડામણ છે તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું એક્ઝામ્પલથી શરૂઆત કરશું ફરી પાછા એક્ઝામ્પલ આપણે ચોથા પાંચ છઠ્ઠું ચેપ્ટર કાર્ય ઉર્જા અને પાવર કાર્યથી કદાચ શરૂઆત કરશું એક ટાઈપના એક્ઝામ્પલ બધા સાથે લેવાનો પ્રયત્ન કરશું બરાબર
तो मळीए नवा लेक्चर में एक्जाम्पल साथे अने ए एक्जाम्पल जे रीतना एक्जाम्पल हशे तो नवा नेक्स्ट लेक्चर मळीए त्यारे बधा पासे कैल्सी नोटबुक पेन लॉग टेबल बराबर छे बधुं ज होवुं जोईए चलो मळीए नवा लेक्चर में त्यां सुधी आ थिएटर मळे करो कम्प्लीट करो नमस्कार।